विद्यार्थी मित्रों गौतम एजुकेशन में आप सबनु स्वागत छे। तो विद्यार्थी मित्रों आज आपणे धोरण 6 ની અંદર સ્વાધ્યાય 1.2 એનો પ્રશ્ન નંબર 9 છે એનો આપણે દાખલો છે સમજવાનો છે। તો એકદમ ધ્યાન આપજો અને આ વિડિયો છે એ પણ એકદમ ધ્યાનપૂર્વક જોજો। તો ક્વેશ્ચન નંબર 9 એક સળ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે। 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો સૌપ્રથમ આપણે મિત્રો રકમ સમજીએ કે એક શર્ટ સીવડાવવા માટે, શર્ટ એટલે તમારા પપ્પા કે દાદા જે શર્ટ પહેરે છે એ શર્ટની અહીંયા વાત કરેલી છે। તો શર્ટ સીવડાવવા માટે કાપડ કેટલું જોઈએ છે? તો કે 2 મીટર અને 15 સેમી। જો મિત્રો અહીંયા બંને રાશિઓ કેવી છે, અલગ અલગ છે, એટલે કે મીટર માં કાપડ આપેલું છે અને સેન્ટીમીટર માં પણ કાપડ આપેલું છે। તો આપણે કોઈ પણ દાખલો જ્યારે ગણીએ ને મિત્રો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ વસ્તુ છે એની રાશિ બંને સરખી હોવી જોઈએ, એટલે કાં તો બંને મીટર માં હોવા જોઈએ કાં તો બંને સેમી માં હોવા જોઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 2 મીટર એ મીટર માં આપેલા છે અને 15 છે એ સેન્ટીમીટર માં આપેલા છે અને નીચેની રકમમાં છે તો 40 મીટર કાપડ એ પણ મીટરમાં આપેલા છે। તો આપણે આ ત્રણે ત્રણ રાશિઓને છે કાં તો આપણે મીટરમાં ટ્રાન્સફર કરીએ અથવા કાં તો સેન્ટીમીટરમાં આપણે એને ફેરવી નાખીએ તો જ આપણે આગળ દાખલો છે ગણી શકીએ। તો સૌપ્રથમ આપણે રકમ સમજીએ કે આટલું કાપડ છે શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ છે એ જરૂરી છે। તો હવે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો અહીંયા કુલ કાપડ કેટલું છે? તો કે કુલ કાપડ છે 40 મીટર છે। તો હવે એ 40 મીટર કાપડમાંથી કુલ કેટલા શર્ટ બનશે? ધ્યાન રાખજો એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ છે। તો હવે 40 સેન્ટીમીટર માંથી છે એ આપણે કેટલું કેટલા શર્ટ બને એ આપણે શોધવાનું છે। તો તમે એ સમજજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણને એક વસ્તુ છે એ આપેલી હોય અને કુલ વસ્તુ છે એમાંથી એના એટલા ભાગ કરવાના છે, એટલે કે 40 મીટર કાપડમાંથી આપણે 2 મીટર ને 15 સેમીના શર્ટ એટલે કે એ કાપડમાંથી શર્ટના એટલા ભાગ કરવાના છે, શર્ટ બનાવવાના છે, તો એના માટે આપણે કરવો પડે ભાગાકાર। પણ એ પહેલા આપણે આ રાશિ છે એને આપણે જે મીટરમાં છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી લઈએ। તો મિત્રો તમે યાદ જ હશે આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે 1 મીટર બરાબર શું થાય? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। તો અહીં આપણે 2 મીટર અને 40 મીટર છે એ સૌપ્રથમ આપણે સેન્ટીમીટરમાં છે એ ફેરવી લઈએ। તો 1 મીટર બરાબર 100 સેમી થાય તો શું કરવાનું? આ 2 મીટર ને આપણે આ 100 સાથે ગુણાકાર કરી નાખીએ, 2 ગુણ્યા 100 પ્લસ 15। તો પ્લસ 15 છે એ ક્યાંથી લખેલા છે? તો કે 15 સેમી છે એ પાછળની અંદર આપણે એડ કરવા પડે ત્યારે આપણે શર્ટનું કુલ કાપડ છે એ સેન્ટીમીટરમાં મળે, એટલે 2 ગુણ્યા 100 બંનેનો ગુણ્યાકાર 100 દુ 200 પ્લસ પ્લસ 15। તો 15 સેમી અહીંયાથી આપણે લીધા છે, આ બેનો પ્લસ કરીએ એટલે શું થશે? 215 સેમી કાપડ થાય। આમ જે શર્ટ બનાવવા જોઈએ છે ને કાપડ એ 215 સેન્ટીમીટર કાપડ છે જરૂર પડે છે। હવે આપણે કુલ કાપડ જે છે 40 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ, તો 40 મીટર છે એટલે 40 ગુણ્યા અહીંયાથી આપણે 100 લીધા, 40 ગુણ્યા 100 બંનેનો ગુણાકાર 100 ચોક 400, 100 એક્સ્ટ્રા વધે છે અને પાછળ લગાવી દેશું એટલે 4000 સેમી કાપડ
सोळ,
ऊंचा एसी थाय आ बे संख्या लीधी छे 16 गुणिया 5 એટલે 16 પંચા 80 80 ને ઉડાડી દીધા હવે અહીંયાથી 5 અહીંયાથી 5 બે સંખ્યા સરખી છે એટલે એને આપણે ઉડાડી દઈશું હવે આપણી પાસે અંશમાં કઈ રકમ બચી છે તો કે 16 અને 2 શૂન્ય એટલે કે 1600 છેદમાં કઈ સંખ્યા વધે છે તો કે બધું જુદી છે છે માત્ર 9 જ છે એ બચે છે એટલે 1600 ના છેદમાં 9 આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે એટલે કે 1600 ભાગ્યા 9 બંનેનો ભાગાકાર કરતા આપણે ભાગ પડ છે એ કેટલું મળશે 177 મળશે અને જો આપણે એનું મિશ્ર સ્વરૂપ આપીએ તો આપણે 177 પૂર્ણાંક 7 ના છેદમાં 9 આન્સર આવે પણ આપણે અને આ પૂર્ણાંકને ધ્યાનમાં ન લે તો આપણો જવાબ શું થશે ભાગફળ આપણને મળશે 177 એટલે પૂર્ણાંક સંખ્યાને ધ્યાનમાં ન લેતા 177 બોક્સી 1 માં ભરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય 1.2 છે એની અંદર સરવાળા આવી જાય છે બાદબાકી આવી જાય છે ગુણાકાર આવી જાય છે અને લાસ્ટ ભાગાકાર તો આ બધી રકમ છે એ વાંચી અને સમજી અને પછી તમારે ધ્યાન રાખવાનું છે કે કઈ રકમમાં ભાગાકાર આવે ગુણાકાર છે તો એના માટે જરૂરી છે દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ વારંવાર રકમ વાંચી સાથે દાખલા કરવા ત્યારે તમને આ બધું સમજાશે તો ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ થાય છે